નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં હું છું, આપનો દોસ્ત કમલેશ મોદી મોરબીથી. દોસ્તો, આપણે જે આજે રાત્રિ બજાર જે બરોડાની અંદર બહુ જ પ્રખ્યાત છે રાત્રિ બજાર, અહીંયા તમે અટવાઈ જશો. કારણ કે મટકા બિરયાની બધી જગ્યાએ મળતી હોય છે. હવે ઓરિજિનલ મટકા બિરયાની ક્યાં મળી રહી છે? તો આપણા જે વિક્રમભાઈ જે ફૂડી છે, મારા જેમ જ ફૂડી છે, તમે આપણે બે જે ના સેમ ટુ સેમ, એટલે મને ઓરિજિનલ મટકા બિરયાની કોણ બનાવે છે એ મને ખાસ બતાવજો. કારણ કે બધી જગ્યાએ અત્યારે ને સેમ ટુ સેમ મળતું હોય છે, એટલે પણ આપણે જે સાચી વસ્તુ ખાવી હોય તો એ ખબર કેમ પડે? એના માટે ખાસ મને લઈ જાયજો. ને આ છે રાત્રિ બજાર, આખું ફૂડ સ્ટોલ. કેટલા વાગે લગીન ચાલુ હોય? 2 વાગ્યા સુધી. ને આપણે લવ રાત્રિનું પિક્ચરનું શૂટિંગ થઈ ગયું. એયો. અને આ લોકોની સિસ્ટમ કેવી રીતના જાય? જમવામાં કદાચ આપણે જ્યાં બેવું ત્યાં બેસી જવાનું કે શું હોય? અંદાજમાં માણેક છે ને. હા હા. એ ટાઈપનું છે. એ તો એક ટેબલ ઉપર બેસી જવાનું, એટલે બધી જગ્યાએ તમારે જે વસ્તુ જોઈતી હોય મંગાવો હોય કે જે તમારા માટે મંગાવો. બરોબર. બધી જગ્યાએ એક જ વસ્તુ મળી જાય. સેમ સેમ. તો આવી બજારની અંદર જે આપણે જે જેના ફેમસ કહી શકાય જે મટકા બિરયાની એ એક સાઈડ છે. કયું? મટકા દમ મટકા બિરયાની એ ઓરિજિનલ કે જેની સારી વસ્તુ આવે. અને બીજું અહીંયા કદાચ આપણે અહીંયા આવ્યો હોય તો શું ખાવું છે? ઢોસા માટે. ઢોસા ક્યાં? એક સાઈડ. હંગરી પેડ શર્માજી, બધી જ વસ્તુ મળી જતી હશે ને અહીંયા તો. હેલો. જે મટકા બિરયાની કહેવામાં આવે છે તે શરૂઆત કોણે કરી? એક્ચ્યુઅલી સર, શું છે કે દમ મટકા બિરયાની થી પહેલા દમ બિરયાની ચાલતી હતી માર્કેટમાં. તો બધા યુનિક આઈટમ્સ અમારા દિમાગમાં આવ્યું કે કંઈક કરીએ, તો અમે દમ મટકા બિરયાની સ્ટાર્ટ કરી. બરાબર. અને એને સારી રીતે અમે આગળ લઈને ગયા અને એનું ઇમ્પ્રુવમેન્ટ એટલું સરસ આવ્યું, એટલું સરસ રિઝલ્ટ મળ્યું કે બરોડાના 80% પબ્લિકને રાત્રિ બજારનું 90% બિઝનેસ મટકા પર આવી ગયું. એટલે એવરી દુકાન પર પણ મટકા બિરયાની ચાલુ થઈ ગયું. એટલું વ્યવસ્થિત બધાનું મળી જુલીને ચાલી ગયું. બધા પોતપોતાના લેવલનું ટેસ્ટ હોય, પણ ફેમસ અને બેસ્ટ અને ફર્સ્ટ ટાઈમ સ્ટાર્ટ મારવાડી છે. તમારે જે સર મારવાડી દમ મટકા બિરયાની, અને પબ્લિક નહીં ખબર છે કોને સ્ટાર્ટ કરી છે, કોને તમે સ્ટાર્ટ કર્યું હતું ને. હવે આમાં શું શું આવે વસ્તુમાં? દમ મટકા બિરયાની અંદર આ જે રાઈસ બની રહ્યા છે એનો બિરયાની રાઈસ બનશે. એના અંદર પ્યોર વેજ જ આવશે ને? પ્યોર વેજ. સ્વીટ કોર્ન, મશરૂમ, મટર નો આપણે એક મશરૂમ ના નાખતા મારા તમારામાં તમે નહીં ના એક બિના મશરૂમ કા મટકા લગા દેના કે બસ. મટર ઇસકા તડકા લગતા અંદર બટર જાતા અમૂલ કા અમૂલ બધું પ્યોર અમૂલ કા પ્રોડક્ટ પડે વો દેખો ફ્રીજ પે ફોટો ભી લગા ક્યા વાત અમૂલ કા બટર જાતા હૈ ઓર યે રાઈસ મિક્સ હોતા હૈ ઓકે. તીન મટકે જીતના રાઈસ બના થે પછી બીજી શું પ્રોસેસ કરવામાં આવે? એના અંદર હવે આ મસાલા જશે બધા, આ બિરયાની રાઈસ તૈયાર થશે. અને આ મોટા તપેલા જે છે સાંજે બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી 1000 ટેમ્પરેચર નું હીટિંગ દઈને દમ રેડી કરીએ છીએ. બરોબર. પંજાબી ગ્રેવી છે પણ એને પ્યોર દમ બનાવીએ છીએ. એના અંદર અમે ટોટલ પનીર ઉપર ડિપેન્ડ છે. પનીર નું તડકો, પનીર નું અને માવો અને બધું વ્યવસ્થિત હીટિંગ પનીર ની કરીને બિરયાની મસાલા વગેરે બધું નાખીએ. અને આ કયા કયા મસાલા હોય છે આપણે? આમાં ગરમ મસાલો, બિરયાની મસાલો, નમક અને આપણે મેથી કસ્તુરી. કસ્તુરી મેથી. એવી રીતે લાઈવ ગરમ ગરમ બનાવીને આવી રીતે પ્રેઝન્ટેશન કરીને અમે કસ્ટમર ને આપીએ છીએ. ક્યાં વાત. અને શું કિંમત છે? દમ બિરયાની શું કિંમત હોય છે? મટકા બિરયાની 180 કિંમત. 3 જણ ફ્રી થઈ જશે. કેટલી ક્વોન્ટિટી આવે? ક્યાં વાત. 100 ને કેટલા કીધા? 180. 180 રૂપિયા. 180 માં 1 કેજી આપીએ છીએ. વાહ. મસાલા વસાલા ડાલ બેટા? ડાલે નહીં. મટકા લગાવ ટેબલ પે. તીન તીન એક બિના મશરૂમ કા, એક ઇનકા ભી બિના મશરૂમ કા, દો બિના મશરૂમ, દો રેગ્યુલર લગા દો. સબસે જ્યાદા મેરા મટકે કા રિઝલ્ટ બજાર મેં કોઈ મશરૂમ ડાલતા નહીં. મેને ફર્સ્ટ ડે મશરૂમ ડાલા, પબ્લિક ને લાઈક કિયા ઓર મશરૂમ કી વજહ સે મેરા મટકા ભી ઓલ ઓવર બજાર મેં ચલા. ક્યા વાત. મટર કી
અભી મત કરો ઉસકો ટેબલ પે લગા દો ચાર પ્લેટ લગાવ દો ગ્રેવી માટલામાં પહેલેથી નાખી પછી ગ્રેવી નાખીએ પછી એ લોકો કાજુ મશરૂમ પનીર નાખે અને અહીંયા મૂકે પછી આ ગરમ ગરમ રાઈસ એમાં હોય છે હા એક બિના તું તીન દે આપી પંદર બે કેટલા મટકા જતા હશે તમારે રોજ કેન્ટ્રી ને અંદાજે તો એ જો ટેબલ સિટિંગ એરિયો મારતા 250-300 મેમ્બર નું છે એના સામે તો સિટિંગ કરી શકે છે બરાબર છે અમારું સ્વીગી જોને તો કમ છે બરાબર મારું કોલી પર બિઝનેસ મટકા પર ડિપેન્ડ છે હું બીજા કોન્સેપ્ટ નોર્મલ જે બધા રાખે છે એ રાખે પબ્લિક ડિમાન્ડ પ્રમાણે ચલાવી દઈએ બાકી જે મેઇન છે મારું મટકા છે આ મટકા પછી ઘરે લઈ જાય માણસો કે પેલા હાલતા હતા હવે નહીં હાલતા કેમ કે હવે કોસ્ટલી પડી ગયો બિઝનેસ એમનું પણ વધી ગયો છે બરાબર પછી આને શું કરો છો એને રિસાયકલિંગ ધોવામાં જતા ધોવામાં ચીઝ દાળ બઢિયા તમે કેવા મારવાડી પ્યોર મારવાડી ક્યાં વાત અને સ્ટાફ પણ 80% મારવાડી છે શું વાત અને આજે ચીઝ નાખવામાં આવી એ પણ અમૂલ નું બધી જ વસ્તુ અમૂલ ની ક્રીમ પણ અમૂલ ની યુઝ કરીએ છીએ વાહ પ્રોડક્ટ મતલબ બ્રાન્ડ જે રૂડી ને રડિયામણી જે મટકા બિરયાની જે ઉપર ચીઝનો શણગાર કરવામાં આવતો હોય અમૂલ ચીઝથી પછી તો ખાવાની મોજ કોણે ના આવે આ જે આવું ખાવાની મજા જે રાત્રિ બજાર જે બરોડા તમારે આવું જ પડશે અને બરોડાની અંદર જે મારવાડી જે મટકા બિરયાની બનાવી રહ્યા છે તો દોસ્તો અચૂકથી તમે વડોદરા આવો તો તમે ચોક્કસથી આ ટેસ્ટ કરજો કારણ કે આના વગર તમારો વડોદરાનો ધક્કો નકામો થશે એટલે જરૂર જરૂરથી એકવાર ટેસ્ટ કરો તો તમારે આવવું જ પડશે જેને બાકી એની કિંમત છે 180 રૂપિયા પણ 180 રૂપિયાની અંદર જે લોકો ખવડાવી રહ્યા છે કે જેની વાત કરી શકો એમ નથી બહુ જ મસ્ત જેને રૂડીને રડિયામણી એવી મટકા બિરયાની લાગી રહી છે અને ખાવાની મજા કોણે ના આવે મને તો જોઈને જ મોઢામાં પાણી આવી ગયું છે અને તમને બધાને પણ પાણી આવી જ જવું જોઈએ કારણ કે છે જ એવું અને વડોદરાની તો જાન કહેવામાં આવે છે વડોદરાની અંદર તો આ તમે ગમે એને પૂછી લ્યો કે મટકા બિરયાની ખાવી હોય તો ક્યાં જવું રાત્રિ બજારની અંદર જે મારવાડીની અંદર મળી રહી છે તો આપણે ટેસ્ટિંગ માટે હવે આવી ગયો છે સમય હવે ટેસ્ટિંગ કરી રહ્યા છે આપણી મટકા બિરયાની પહોંચી રહી છે આપણી જગ્યા ઉપર તો હવે હું એનો ટેસ્ટ કરીશ કેવી મટકા બિરયાની છે અને જોઈ શકો છો કે આવી ગઈ છે મટકા બિરયાની દોસ્તો જે આપણી મટકા બિરયાની આવી ગયું છે મને તો કે એવું થાય છે કે આને ખાલી જ ન કરે એમનો મત રાખું કેવી રૂડી ને રડિયામણી લાગી રહી છે આ એક વ્યક્તિ તો લગભગ ખાઈ ન શકે ખાઈ શકે બે થી ત્રણ બે તો પરફેક્ટલી ડિનર કરવાનો થઈ જાય છાસ રાખો છો છાસ રાખો છાસ છે કઈ જાય બેટા તીન છાસ ચાર છાસ લ્યો તો તમે શરૂઆત કરી હતી તો કેટલા ટેબલ થી કેવી રીતના શરૂઆત કરી હતી શરૂઆત અમે લોકો 3 ટેબલ થી બિઝનેસ સ્ટાર્ટ કર્યું હતું એકચ્યુઅલી અમે રાજસ્થાની કોન્સેપ્ટ લાવ્યા હતા દાળ બાટી કચોરી મિર્ચી વડા સમોસા બરોબર અને એમાં અમારું કંઈ ઇમ્પ્રુવમેન્ટ થયું નહીં ને ફ્યુચર બન્યું હતું દેખાતું નહોતું તો બજારમાં વધુ સિચ્યુએશનને જોઈને અમે ચાઇનીઝ ધોરી પંજાબી એ નાના નાના આઇટમ ચાલુ કર્યા પછી તોડાવવા માંડ્યા પણ બિરયાનીનો કોન્સેપ્ટ બહુ જોઈને લાગતું બજારમાં લાગ્યું કે રાઈસ ફ્લેવર વધારે છે અને બિરયાની એક મટકા બિરયાની કોન્સેપ્ટ લઈને આવ્યા અને એવી કસ્ટમરને ખવડાવીને એમના જોડે બેસી બેસીને રિવ્યુ લીધા અને એમનાથી
ઇમ્પ્રુવમેન્ટ કરવાનું નહીં કરવાનું બધું કરીને પછી આ ફાઇનલ સેટ થયું. પછી એનું એક સક્સેસફુલ યુનિવર્સિટી વર્ષ થઈ ગયું. અમને 9 મહિના સુધી સ્ટ્રગલ કર્યું. પછી 9 મહિના સ્ટ્રગલ પછી 3 મહિનાના અંદર થોડીક લાગી સક્સેસ થયા. તો કસ્ટમર માટે 50% મટકા બિરયાનીનું એનાઉન્સમેન્ટ કર્યું. એનું રિઝલ્ટ એટલું જોરદાર આવ્યું કે નેક્સ્ટ યર યાની બીજો યર કમ્પ્લીટ થઈ ગયું. એને બમ્પર 50% ઓલ ઓવર આઈટમ અંદર કર્યું ત્યારે આ બજારમાં ફેમસ થઈ ગયું. પછી વધે ચાલવા માંડ્યું, બધાનું ચાલવા ચાલ્યું. યર હવે આ 12 જૂને કમ્પ્લીટ થઈ ગયો છે. એક નવા કોન્સેપ્ટ અને નવા બિરયાનીના ઇમ્પ્રુવમેન્ટ સાથે રોકડ લઈને આવી રહ્યા છે અમે લોકો. અને અત્યારે સારું રિઝલ્ટ છે. પબ્લિક બહુ ક્રાઉડલી ક્રેઝી થયેલા છે. બરાબર, તો નવામાં શું કરવાના છે? નવામાં હવે થોડુંક સસ્પેન્સ છે. અત્યારે પબ્લિકને આ બધું લવ થયેલું છે. મટકાથી બધું ક્રાઉડ રાત્રિ બજારમાં મટકા બિરયાની સારું છે. બધી દુકાન પર સારું રિઝલ્ટ છે. અને કોઈ કોમ્પિટિશન કોઈ નથી, કશું નથી. પોતાના લેવલ પર બધા આપણે એટલું જ વિચારીએ કે આપણે કેવી રીતે મેન્ટેન કરીએ અને કેવી રીતે લઈને જઈએ. આપણું રિઝલ્ટ ક્રાઉડ વાઇઝ પબ્લિક જાણે છે. દોસ્તો, હું આવ્યા ને આજે મારાથી તો રહેવાતું નથી, એટલે હું ટેસ્ટ કરીશ કે કેવો ટેસ્ટ છે. પેલા રાઈસ ની અંદર તો ઓકે છે, પણ એની અંદર જે લોકો ગ્રેવી બનાવી છે ને એના હિસાબે એમ બહુ જબરજસ્ત ટેસ્ટ આવી રહ્યો છે. સુપર. નવામાં શું કરવાના છો? તો હવે મારે બીજી વાર નવામાં મારે આવવું પડશે કે શું? બીજી વખત બોલાવવું પડશે ને. જેટલા ઇન્ટરવ્યુ થયા છે બધાને આજ કીધું છે કે બધાને પાછો આવવું પડશે ને. એટલે સસ્પેન્સ રાખ્યું છે કે મટકા બિરયાની તો લોકોને ખ્યાલ છે, પણ કઈક નવી વસ્તુ નામ બિરયાની કીચ કરવાનું છે. બિરયાની થી એ પણ નામ સિક્રેટ રાખ્યું છે. બાકી સુપર છે. ભૂખ નથી લાગી, પણ તો આજે અંદાજે કે આજે જ રાખી. અને મારી વાલી વાલી છાસ, છાસ બરોડામાં બહુ ઓછી જગ્યા મળી છે, અહીં ઘડી મળી ગઈ છે. અને સાથે આપણા સબસ્ક્રાઈબર પણ જોડાઈ ગયા છે. અને કે રાત્રિ બજારમાં આપણે ભેગા થાય આવી ગયા છે, તમે જોઈ શકો છો. ફૂલ સપોર્ટ કરે છે કે રાત્રિ બજારમાં એ જ શું શું નાસ્તો કરતા હોય છે વધારે? વિજયનું ચાઇનીઝ. વાહ. તમે દીપેશભાઈ શું ખાવ અહીંયા? અહીંયા હું મને પાણીપુરી ભાવતી હતી પહેલા તો 5 વાગે મળતી હતી. વિક્રમભાઈ તમે? હંગરી બળમાં સિઝલર આપણે ખાધું હતું. એ પણ બાકી 1 નંબર હતું યાર. રાત્રિ બજારમાં તમે આવો ને તો ભૂયલા વગર અને ભૂખા પેટે આવવાનું. તમારે બપોર તો ખાતા જ નહીં, ભૂખા પેટે આવજો. અને મટકા બિરયાની જે મારવાડી ઓરિજિનલ, અને ભાઈ પણ તમને મળી જશે. અને ઉપર બોર્ડ પણ જોઈ લેજો, કારણ કે બધી જગ્યાએ તમને મટકા બિરયાની મળી જશે, પણ આ ટેસ્ટ તમને નહીં મળે, કારણ કે ક્વોન્ટિટી સાથે બનાવે છે. એટલે ટેસ્ટ 1 નંબર જ આવે. મને તો મજા આવી ગઈ. સારું દોસ્તો, આપણે આવી જ રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવશું, કંઈક નવી જ મોજ કરશું. ત્યાં લઈને આપણી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને મટકા બિરયાની ખાવાનું તો ભૂલતા નહીં. જય માતાજી, જય મોગલેન, જય હિન્દ. જલ્પેશ પટેલ, કમલેશભાઈ વડોદરામાં રાત્રિ બજારમાં મટકા બિરયાની ખાવા જાજો, મોજ પડી જશે. જલ્પેશભાઈ, તમારી ફરમાઈશ ને તમારા બધાની લોક લાગણીને માન આપીને અમે જે આ મટકા બિરયાની ખાવા આવી ગયા છે, તમારી ફરમાઈશ પૂરી કરી રહ્યા છે. બસ તમે વિડીયોને શેર કરતા રહેજો, જેટલો શેર થાય એટલો શેર કરજો. વડોદરાવાસીઓ, તમારા હાથમાં છે કે આ વડોદરાની જાન. અને વડોદરાની અંદર મટકા બિરયાની ખાવાની મને જે મજા આવી ગઈ હતી એની વાત થાય એમ નથી. જોરદાર.
તરુણ ગોહિલ, વાહ કમલેશભાઈ, અલગ અલગ નાસ્તા તો તમે વિડીયો સારા જ બનાવો છો, પણ સાથે સાથે જે તમે ફરવા અને ધાર્મિક સ્થળ ને પણ વિડીયો સારા બનાવો છો, જોવાની ખૂબ મજા આવે છે. ગુડ જોબ, જય માતાજી. તરુણભાઈ, ખૂબ ખૂબ આભાર કે તમે અમારા કામને બિરદાવી રહ્યા છો. બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો, આવી રીતના અમને પ્રોત્સાહન આપતા રહેજો, અને વિડીયો જેટલો શેર થાય એટલો શેર કરતા રહેજો, જેથી કરીને આપણે આપણા ગુજરાતની જે આવી બધી વસ્તુ છે, ખાવાની વસ્તુ છે, દેશ વિદેશ લગીન તો જાય, અને આવી જ આપણી ઈચ્છા છે કે તે આપણા વિડીયો ક્યાંય લગીન પહોંચે. બસ તમારા હાથમાં છે, તમે જેટલો શેર કરાય એટલો વિડીયો શેર કરતા રહેજો, જેથી કરીને બધાને ખબર પડે કે ભાઈ આ જગ્યાએ આવી વસ્તુ મળી રહી છે. બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો. ત્યાં લગીને આપણી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને આવી રીતના સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય મોગલ, એન્ડ જય હિન્દ.